વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે મસ્ત સુરતી સ્ટાઇલ વાટી દાળના ખમણ બનાવીશું. ઘણા લોકો આને વાટી દાળના ઢોકળા પણ કહે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કેવા સરસ સ્પોન્જી અને જાળીદાર થયા છે. તો તમે પણ આવી રીતે પરફેક્ટ માપ સાથે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસિપીની ડિમાન્ડ મારા રેગ્યુલર વ્યુઅર અને સબસ્ક્રાઈબરે કૃતિબેને આપેલી હતી. તેમની ઘણી ઈચ્છા હતી કે હું વાટીદાળના ખમણ મૂકું. તો હું આ વાટીદાળના ખમણને કૃતિબેનને ડેડિકેટ કરું છું. તો મિત્રો, તમે પણ તમારી કોઈ રેસિપીની ડિમાન્ડ હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. હું તે રેસિપી બનાવીને પોસ્ટ કરવાની જરૂરથી ટ્રાય કરીશ. તો ચાલો આપણે મસ્ત પરફેક્ટ સુરતી સ્ટાઇલ વાટીદાળના ખમણ બનાવવાની શરૂ કરીએ. તો તેના માટે આપણે આવી રીતે ચણાની દાળ લઈશું. આવી રીતે 2 કપ ચણાની દાળ લીધેલી છે. ઘણા લોકો 1 કપ ચણાની દાળની સામે 1/4 કપ ચોખા લેતા હોય છે. અહીં હું જે વાટી દાળના ખમણ હોય છે તે માત્ર ચણાની દાળમાંથી જ બનાવીશ. તમારે ચોખા ઉમેરવા હોય તો તમે ચોખા પણ ઉમેરી શકો છો. હવે આપણે મસ્ત ચણાની દાળને 2-3 વખત ધોઈ લેશું. તો મિત્રો, આપણે મસ્ત 3 વખત ચણાની દાળને ધોઈ લીધેલી છે. હવે તેને આપણે પાણી ઉમેરી પલાળી રાખીશું. આમ આપણે સાંજે ખમણ કરવા હોય તો સવારમાં નવરા થઈને તરત જ ચણાની દાળ પલાળી દેવી આવી રીતે. તો હવે આપણે ચણાની દાળને આમ નામ 5 કલાક માટે પલાળવા દઈશું. અને જો તમારી પાસે 5 કલાક પૂરી ન હોય તો તમે ચણાની દાળને સહેજ સતક એટલે કે હુંફાળા પાણીમાં પણ પલાળી શકો છો. તો મિત્રો, આપણી 5 કલાક થઈ ગઈ છે. ખોલી લઈશું. આપણી દાળ પણ સરસ પલળી ગઈ છે. તમે જોઈ શકો છો ટુકડા થઈ જાય છે. હવે આપણે આ પાણીને નિતારી લઈશું. તો મિત્રો, આપણે પાણીને નિતારી લીધેલું છે. હવે આપણે પીસવાનું છે. પછી આપણે આવી રીતે 9 જેટલા મરચાં લઈશું અને 1/2 ઇંચ જેટલું એટલે કે 1 ઇંચ જેટલું આદું લેવું. આપણે બેટરને 2 બેચની અંદર પીસીશું એટલે આપણે મરચાં અને આદુંને પણ 2 ભાગ કરી લઈશું અને તે પ્રમાણે આપણે પીસતી વખતે સાથે ઉમેરી દઈશું. તમે લાસ્ટમાં છેલ્લે પણ સરસ પેસ્ટ કરીને ઉમેરી શકો છો. પીસવા માટે આપણે આવી રીતે મિક્સરનું ખાનું લઈશું. તેની અંદર આપણે દાળ ઉમેરવાની છે. આવી રીતે હું 2 બેચની અંદર દાળને પીસી લઈશ. પછી આપણે તેની અંદર આવી રીતે 1/4 કપ ખાટું દહીં ઉમેરીશું અને સાથે સાથે આપણે આની અંદર તેલ પણ ઉમેરી દઈશું. આવી રીતે 2-2 ટેબલસ્પૂન તેલ ઉમેરવાનું છે. તો મિત્રો, મેં પહેલાં કીધેલું હતું તેમ આપણે 1 બેચના મરચાં અને આદું સાથે ઉમેરી દઈશું અને સરસ આપણે તેનું બેટર બનાવી લઈએ. મિત્રો, આવી રીતે 1 વખત પીસાઈ જાય એટલે આપણે થોડુંક 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું. તમે છાસ અથવા દહીં પણ લઈ શકો છો. પાછું આપણે 1 વખત સરસ પીસી લેશું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે સરસ પીસી લીધેલું છે. તેને એક આપણે મોટા વાસણમાં અથવા તો મોટા તપેલામાં કાઢી લઈશું. તો મિત્રો, આપણે બીજી બેચનું પણ સરસ પીસી લીધેલું છે. પછી આવી રીતે મિક્સર જારની અંદર 1/4 કપ છાશ અથવા તો પાણી લઈ બધું સરસ બેટર લઈ લેવું. તો મિત્રો, હવે તેની અંદર આપણે મસાલા કરીશું એટલે કે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવી અને સરસ મિક્સ કરી લેવું. મિત્રો, તમે હળદર અને મીઠું પણ આપણે જે બેચમાં બધું પીસીએ છીએ તે જ વખતે ઉમેરી શકો છો અથવા તો તમે આપણે તેલ ઉમેર્યું પીસતી વખતે તે તેલ છેલ્લે આવી રીતે હળદર મીઠા સાથે પણ ઉમેરી શકો છો. તેલ ઉમેરવાથી આપણા ખમણ સરસ મોઇશ્ચરવાળા રહેશે અને કોરા કોરા નહીં લાગે. આપણે બેટરને આવી રીતે કન્ટિન્યુ
હળદર મીઠું મિક્સ કરતા જઈ અને 5 મિનિટ માટે આવી રીતે એક જ દિશામાં ફેરવી લેવું. પછી આપણે તેને ઢાંકીને આથો આવવા માટે રાખી મૂકીશું, એટલે કે આપણે ફરમેટ થવા રાખીશું. ઘરમાં જો ક્યાંક તડકો આવતો હોય તો આપણે આ તપેલાને તડકે રાખી દેવું. મિત્રો, આપણે 5 કલાક માટે રેવા દીધેલું છે. તમે જોઈ શકો છો સરસ આપણો આથો આવી ગયો છે. હલાવી લઈશું સરસ. પછી આપણે બેટરની અંદર 1/2 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ ઉમેરીશું. મેં અહીં આવી રીતે રેગ્યુલર જ લીધેલો છે. અને તેને એક્ટિવેટ કરવા માટે આપણે સ્લાઇટ પાણી ઉમેરીશું અને સરસ એક જ દિશામાં હલાવીને મિક્સ કરી લેવું. તમે જોઈ શકો છો આપણું બેટર સરસ ફ્લફી થઈ ગયું છે, બબલ્સ આવી રહ્યા છે. પછી તેને આપણે ગ્રીસ કરેલી પ્લેટની અંદર લઈ લઈશું. મિત્રો, તમારી પ્લેટ જો નાની હોય અને બે બેચ થાય એવું હોય તો ખાસ ધ્યાન રાખવું કે બેટરને બે ભાગ કરી તેની અંદર અલગથી બે વખત ઈનો ઉમેરવું, જેથી આપણી પહેલી બેચ થાય ત્યાં સુધીમાં બીજી બેચના ભાગના ઈનો બેસી ન જાય અને આપણું બેટર સરસ એવું ને એવું ફ્લફી જ રહે. અને આ ખમણ સરસ જાડા હોય છે, પાતળા નથી હોતા, એટલે પ્લેટમાં સમાય એટલું આપણે ખીરું રાખી દેવાનું છે. તમે જોઈ શકો છો એક વખત આવી રીતે ટેપ કરી લેશું. અને બીજી બાજુ મેં જ્યારે ઈનો ઉમેર્યો તે પહેલાં જ મોટા તપેલાની અંદર પાણી ગરમ કરવા રાખી દીધેલું હતું, તે પણ સરસ ઉકળી ગયું છે. તેને આપણે સાવચેતીપૂર્વક રાખી દઈશું અને આપણે ઢાંકીને 15-20 મિનિટ માટે એમને ફાસ્ટ ફ્લેમ પર કૂક કરીશું. મિત્રો, આપણી 15 મિનિટ થઈ ગઈ છે, ખોલી લઈશું. વાવ, મસ્ત ફૂલીને ઉપર આવ્યા છે, પણ સહેજ આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું ચપ્પું બિલકુલ ક્લીન આવ્યું છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ધીમેથી આપણે આખી પ્લેટ કાઢી લઈશું. મિત્રો, આપણા ખમણ 5-10 મિનિટ માટે થોડાક ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે તેના માટેનો વઘાર રેડી કરી લઈએ. પછી આપણે વઘાર કરવા માટે આવી રીતે એક પેન લઈશું અને તેની અંદર 1/3 કપ તેલ લેવું. પછી આપણું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન રાઈ ઉમેરવી, 1 ટીસ્પૂન જીરું, તલ આપણે 2 ટીસ્પૂન ઉમેરીશું. આવી રીતે લીલા મરચાં ઉમેરીશું, થોડાક લીમડાના પાન ઉમેરવા અને તેની અંદર સાદું 1/4 કપ પાણી ઉમેરવું. પાણી ઉમેર્યું તે પહેલાં જ મેં ગેસ બંધ કરી દીધેલો હતો. સરસ આપણે વઘારને મિક્સ કરી લઈશું. સાથે સાથે આપણે પાણીના ભાગનું સહેજ મીઠું ઉમેરીશું. બધું બરાબર મિક્સ કરી લીધેલું છે. તો મિત્રો, આપણે વઘાર કરી લીધો છે અને ત્યાં સુધી આપણે ખમણને રેસ્ટ આપેલો છે. પહેલાં આપણે કિનારીને થાળીથી અલગ કરી લેશું અને હવે આપણે કાપા કરી લેશું. તમે નાની મોટી સાઇઝના જે તમને પસંદ હોય તે પ્રમાણે કાપા કરી શકો છો. હવે ખમણને આપણે ડિમોલ્ટ કરી લેશું. મિત્રો, આપણે ખમણને ડિમોલ્ટ કરી લીધેલા છે અને તમે જોઈ શકો છો મસ્ત આપણા સ્પોન્જી થયા છે અને જારી પડી છે. હવે આપણે જે વઘાર કર્યો હતો તેને રેડી દઈશું. આવી રીતે ચમચી કે ચમચા વડે ફરતી બાજુ રેડવાનું છે અને પછી આપણે હલાવવાનું નથી, આવી રીતે ટોસ કરીને મિક્સ કરવાના છે. ટોસ કરીશું તો આપણા ખમણ ભાંગશે નહીં, એવા ને એવા સરસ આખા રહેશે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું.
તો મિત્રો આપણે વાટી દાળ ખમણને પ્લેટમાં સર્વ કરી લીધેલા છે. ઉપરથી આપણે કોથમીર ભભરાવીશું. તો મિત્રો તૈયાર છે મસ્ત સ્પોંજી એવા અને દુકાનમાં જે મળે છે કંદોઈને ત્યાં તેવા વાટી દાળના ઢોકળા અથવા તો ખમણ. તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આ મસ્ત વાટી દાળના ખમણ ઘરે બનાવી શકે, તે પણ પરફેક્ટ સુરતી સ્ટાઈલ. તો મિત્રો અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.